હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે માઇક્રોસોફ્ટ એએસપી ડોટ નેટ, જેમ આપણા સિલેબસમાં લાસ્ટ ટાઈમ યુનિટ 1.1માં આપણે ડિસ્કસ કર્યું હતું કે એએસપી ડોટ નેટ શું છે, એએસપી ડોટ નેટનું ફ્રેમવર્ક શું છે, એએસપી ડોટ નેટ ફ્રેમવર્ક કઈ રીતે ઇન્સ્ટોલેશન કરવું, આઈઆઈએસ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વર અને એએસપી ડોટ નેટમાં અલગ અલગ પ્રકારની ફાઇલો વિશે માહિતી મેળવી હતી. આજે આપણે વાત કરશું ટાઈપ્સ ઓફ કંટ્રોલ ઇન એએસપી ડોટ નેટ, એટલે કે એએસપી ડોટ નેટમાં કેટલી ટાઈપ્સના કંટ્રોલ્સ હોય છે અને કંટ્રોલ્સ કઈ રીતે યુઝ કરવા, એના વિશે થોડીક માહિતી મેળવશું. જનરલી એએસપી ડોટ નેટમાં બે પ્રકારના જ કંટ્રોલ હોય છે, એક તો સર્વર કંટ્રોલ્સ અને બીજું ક્લાયન્ટ કંટ્રોલ. સર્વર કંટ્રોલ્સ એટલે કે એવા કંટ્રોલ કે જે સર્વર સાઇડ એક્ઝિક્યુટ થતા હોય, એ બધા કંટ્રોલને આપણે સર્વર કંટ્રોલ્સ કહેશું. અને જે કંટ્રોલ્સ ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ થતા હોય, જેમ કે આપણે એચટીએમએલ ફાઇલ બનાવતા હોય તો એચટીએમએલના ટેગ જેટલા પણ હોય એ બધા ક્લાયન્ટ સાઇડ બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થતા હોય, તો એ બધા કંટ્રોલ્સને આપણે ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ કહેશું. એટલે એએસપી ડોટ નેટ બે પ્રકારના કંટ્રોલ પ્રોવાઈડ કરે છે, કે આપણે પ્રોગ્રામ્સ કે જે વેબસાઇટ બનાવતા હોય તો એમાં જે કંટ્રોલ્સ આપણે યુઝ કરતા હોય તો એને સર્વર સાઇડ એક્ઝિક્યુટ કરવા છે કે ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ કરવા છે, એ પ્રમાણે આપણે કંટ્રોલ સિલેક્ટ કરીશું. ધોઝ કંટ્રોલ વિચ આર એક્ઝિક્યુટેડ ઇન અ સર્વર સાઇડ કોલ સર્વર કંટ્રોલ. ઓલ કંટ્રોલ્સ અવેલેબલ ઇન ધ એએસપી આર સર્વર કંટ્રોલ. એન્ડ સર્વર કંટ્રોલ્સ માટે આપણે એક જ વસ્તુ, જેમ આપણે એચટીએમએલ ટેગ આપણે યુઝ કરતા હોય તો એ ટેગની અંદર આપણે ખાલી સ્પેસિફાઈ કરવું પડશે કે આ કંટ્રોલને આપણે સર્વર સાઇડ રન કરવું છે કે ક્લાયન્ટ સાઇડે. હવે કંટ્રોલ્સ કઈ રીતે યુઝ કરવા અને કેટલી ટાઈપના કંટ્રોલ હશે એ આપણે અહીંયા થોડીક ડિસ્કસ કરશું. ઇન એએસપી ડોટ નેટ ધેર આર ક્લાસ કોલ્ડ એઝ અ કંટ્રોલ ક્લાસ ફ્રોમ વિચ વેબ કંટ્રોલ ઇઝ ડિરાઇવ. એટલે કે આપણે કંટ્રોલ યુઝ કરવા માટે એએસપી ડોટ નેટમાં એક બિલ્ટિંગ ક્લાસ આપેલો છે, જેનું નામ આપેલું છે વેબ કંટ્રોલ. અને એ ક્લાસને આપણે આપણા એપ્લિકેશન કે આપણા વેબ પેજની અંદર ડિરાઇવ કરી અને એની અંદર જેટલા પણ કંટ્રોલ્સ ડિફાઇન કરેલા છે એ બધા આપણે યુઝ કરશું. તો હવે વેબ કંટ્રોલ્સ જે ક્લાસ છે એએસપી ડોટ નેટનું, એની અંદર કેટલી ટાઈપના કંટ્રોલ હશે એ આપણે થોડીક માહિતી લઈએ. સૌ પ્રથમ હશે એમાં તો સ્ટાન્ડર્ડ કંટ્રોલ, એટલે કે ધ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ આર ધ સ્ટાન્ડર્ડ ફોર્મ કંટ્રોલ સચ એઝ બટન, લેબલ, ટેક્સ્ટ બોક્સ એન્ડ મેની અધર. જેમ આપણે એચટીએમએલ પ્રોગ્રામિંગ કે એચટીએમએલ પેજ ક્રિએટ કરતા હોય તો આપણે નેમ એક્સેપ્ટ કરતા હોય, બટન્સ મૂકતા હોય, ટેક્સ્ટ બોક્સ મૂકતા હોય, લિસ્ટ બોક્સ મૂકતા હોય, કોમ્બો બોક્સ મૂકતા હોય, તો આ બધા કંટ્રોલ્સને સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ કહેવાય છે. આ સિવાય બીજા કંટ્રોલ હશે જેને આપણે વેલિડેશન કંટ્રોલ કહેશું. એટલે કે વેલિડેશન કંટ્રોલ્સ આર ગિવન ઇન ફર્સ્ટ ઇન એએસપી ડોટ નેટ એન્ડ ધે આર સેટ ઓફ વેલ્યુઝ એન્ડ ધે અનેબલ અસ ટુ વેલિડેટ ફ્રોમ ડેટા બિફોર યુ સબમિટ અ ડેટા ટુ સર્વર. એટલે કે માનો કે આપણે જ્યારે વેલિડેશન મૂકતા હોય કે ટેક્સ્ટ બોક્સમાં આપણે વેલ્યુ એક્સેપ્ટ કરાવતા હોય તો આપણે વેલિડેશન મૂકવું છે કે કેપિટલ લેટરમાં જ એક્સેપ્ટ થવું જોઈએ અથવા તો મિનિમમ 5 કે 10 કેરેક્ટર જ એક્સેપ્ટ થવા જોઈએ, તો આ બધા વેલિડેશન કંટ્રોલ્સ આપણે યુઝ કરી શકશું એએસપી ડોટ નેટની અંદર. પછી આવશે રીચ કંટ્રોલ્સ. રીચ કંટ્રોલ્સ મીન્સ કંટ્રોલ વિચ પ્રોવાઈડ સમ એક્સ્ટ્રા ફેસિલિટી. જેમ આપણે જોઈએ છીએ કે ટેક્સ્ટ બોક્સ છે તો ટેક્સ્ટ બોક્સમાં નોર્મલ ફેસિલિટી એવી હોય છે કે આપણે 255 કેરેક્ટરથી વધુ એક્સેપ્ટ નથી કરાવી શકતા, અથવા તો એની અંદર આપણે ટેક્સ્ટ બોક્સમાં કોઈ બીજી ઇન્ફોર્મેશન એક્સેપ્ટ કરાવી હોય તો નથી કરાવી શકતા. તો એના માટે એચટીએમએલમાં અલગ અલગ ટાઈપના કંટ્રોલ્સ આપેલા છે. જેમ અહીંયા આપણે જોઈએ કે ફાઇલ અપલોડ કરવી હોય તો તેના માટે અલગ કંટ્રોલ આપેલું છે, એડ રોટેટેડ કંટ્રોલ આપેલું છે, કેલેન્ડર કંટ્રોલ્સ આપેલું છે, બરાબર. આ બધા કંટ્રોલ્સ વેબ કંટ્રોલ્સ ક્લાસની અંદર બિલ્ટિન આપેલા છે, જેને આપણે ખાલી ડિરાઇવ કરી અને યુઝ કરવાના છે. એના પછી આવશે ડેટા કંટ્રોલ. એટલે કે જો આપણે એપ્લિકેશનમાં અથવા તો વેબ ફોર્મની અંદર ડેટાબેઝ યુઝ કરતા હોય તો એના માટેના પણ ડેટા કંટ્રોલ્સ બિલ્ટિન આપેલા છે. જેમ કે ડેટાનું કનેક્શન ક્રિએટ કરવું હોય તો, ડેટાબેઝમાંથી રેકોર્ડ ફેચ કરવા હોય તો, ડેટાબેઝમાંથી રેકોર્ડ અપડેટ કરવા હોય તો, આ બધા કંટ્રોલ્સ આપણને બિલ્ટિન મળશે વેબ કંટ્રોલ્સ ક્લાસની અંદર.
And for working with the data, such as database, data controls are used. Some examples are inserting data, inserting new record, displaying data. એટલે આ બધી પ્રોસેસ માટે આપણે યુઝ કરશું ડેટા કંટ્રોલ્સ. પછી આવશે નેવિગેશન કંટ્રોલ્સ. નેવિગેશન કંટ્રોલ્સ આર યુઝ ટુ નેવિગેટ થ્રુ ધ ડેટા ઓર એપ્લિકેશન. જેમ કે આપણે કોઈ એપ્લિકેશન બનાવતા હોય અથવા તો ફોર્મ્સ બનાવતા હોય તો એમાં મેનુઝ મૂકતા હોય છે અથવા તો ટ્રી વ્યૂ મૂકતા હોય છે, તો આ બધી કંટ્રોલને આપણે નેવિગેશન કંટ્રોલ કહેશું. આ સિવાય હશે લોગિન કંટ્રોલ. કે લોગિન કંટ્રોલ્સ અનેબલ અસ ટુ ડિસ્પ્લે લોગિન ફોર્મ, ચેન્જ પાસવર્ડ ફોર્મ એન્ડ રજિસ્ટ્રેશન ફોર્મ. એટલે કે જેમ આપણે યુઝર પાસેથી યુઝરને પાસવર્ડ એક્સેપ્ટ કરાવતા હોય તો એના માટે બિલ્ટ ઇન લોગિન માટેના કંટ્રોલ્સ આપેલા છે. ફોર્મ ઓથેન્ટિકેશન માટેના કંટ્રોલ આપેલા છે અંડર લોગિન કંટ્રોલ કેટેગરી. પછી આવશે વેબ પાર્ટ કંટ્રોલ, એટલે કે બિલ્ડિંગ પર્સનલાઇઝ પોર્ટલ એપ્લિકેશન યુ આર યુઝિંગ ધ વેબ પાર્ટ કંટ્રોલ. એટલે કે આપણું એપ્લિકેશન છે અથવા તો વેબ એપ્લિકેશન જેને આપણે કહે છે, તો એને આપણે અલગ સેપરેટ પોર્ટલ બનાવવું હોય, સેપરેટ આખું જે ફ્રેમવર્ક બનાવવું હોય તો એના માટે પણ વેબ પાર્ટ કંટ્રોલ આપેલા છે. આ સિવાય એચટીએમએલ કંટ્રોલ તો આપેલા જ છે. એચટીએમએલ કંટ્રોલ વર્ક સેમ એઝ અ સ્ટાન્ડર્ડ કંટ્રોલ એન્ડ કેન બી કન્વર્ટેડ ઇન ટુ સર્વર સાઇડ કંટ્રોલ ઇઝીલી બાય એડ એટ્રીબ્યુટ્સ રન એટ સર્વર. એટલે કે એચટીએમએલ ના જેમ આપણે કંટ્રોલ યુઝ કરતા હોય કે ટેક્સ્ટ બોક્સ મૂકવું તો આપણને ખબર છે કે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ આપણે ટેક્સ્ટ મૂકતા હોય છે, બટન માટે બટન કંટ્રોલ યુઝ કરતા હોય છે એચટીએમએલ. તો આ બધા કંટ્રોલ્સ ને આપણે એચટીએમએલ કંટ્રોલ કહેશું, જે બધા કંટ્રોલ્સ આપણે યુઝ કરી શકશું એએસપી ડોટ નેટમાં. અને આપણે સ્પેસિફાઈ કરવું પડશે કે ઈ કંટ્રોલ એચટીએમએલ છે, એને આપણે સર્વર સાઇડ રન કરવા છે કે ક્લાયન્ટ સાઇડ. બે ફેસિલિટી, બે ફંક્શનાલિટી આપણને મળશે. એના માટે આપણે ખાલી એક એટ્રીબ્યુટર સેટ કરવાનું રહેશે રન એટ સર્વર. જો આપણે રન એટ સર્વર મૂકશું તો સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે, અને રન એટ સર્વર આપણે કંટ્રોલ્સમાં ન મૂકીએ એટ્રીબ્યુટ તો એ ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ થશે. આ સિવાય એએસપી ડોટ નેટ મોબાઈલ માટે પણ કંટ્રોલ્સ આપેલા છે. ધીસ કંટ્રોલ્સ આર સમવોટ સિમિલર ટુ સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ બટ કસ્ટમાઇઝ ટુ વર્ક ઓન મોબાઈલ. જે મોબાઈલ છે તો એના સ્ક્રીન સાઇઝ માટેના, મોબાઈલ્સ માટેના જે કંટ્રોલ છે એ પણ આપણને બિલ્ટ ઇન મળશે એએસપી ડોટ નેટમાં. હવે આપણે જોશું કે એસપી ડોટ નેટ છે તો એની અંદર આપણે જ્યારે પેજ અથવા તો ફોર્મ્સ ક્રિએટ કરતા હોય તો એ પેજનું લેઆઉટ શું હશે. જેમ આપણે જોઈએ કે એચટીએમએલ ફાઇલ બનાવતા હોય છે તો એમાં કોમન ટેગ આપણે યુઝ કરતા હોય છે એચટીએમએલ, એચટીએમએલ, ટાઇટલ ટેગ, હેડર ટેગ. તો અહીંયા જ્યારે આપણે એસપી ડોટ નેટ પેજ ક્રિએટ કરશું, એસપી ફાઇલ ક્રિએટ કરશું ડોટ એસપી એક્સ, તો એનું લેઆઉટ શું હશે, એમાં આપણે કેટલી વસ્તુ મૂકવાની રહેશે. તો ફર્સ્ટ ઓફ ધીસ ફર્સ્ટ લાઇન ઓફ ધ પેજ વિચ યુ ઇન્ક્લુડ અ પેજ ડિરેક્ટિવ એન્ડ વિચ થ્રી એટ્રીબ્યુટ્સ. એટલે સૌથી પહેલા જ આપણે એસપી ડોટ ની અંદર પહેલી લાઇનમાં પેજ ડિરેક્ટિવ જેને કહે છે કે જેની અંદર આપણે ત્રણ લાઇન સ્પેસિફાઈ કરશું, એમાં સૌથી પહેલું હશે ડિરેક્ટિવ જે એક્ઝિક્યુટ થશે સર્વર સાઇડ, અને એના માટે આપણે ટેગ યુઝ કરશું પર્સન્ટેજ, એટલે કે પર્સન્ટેજ સ્ટાર્ટમાં અને પર્સન્ટેજ એન્ડમાં. અને આપણે સૌથી પહેલું જે પેજ ડિરેક્ટિવ સેટ કરશું કે પેજ લેંગ્વેજ ઇઝ ઇક્વલ ટુ શું હોવી જોઈએ. જેમ આપણે વાત કરી કે માઇક્રોસોફ્ટ એએસપી ડોટ નેટ આપણે મલ્ટિપલ લેંગ્વેજ સપોર્ટ કરે છે, એટલે કે એકથી વધુ લેંગ્વેજમાં તમે એએસપી ડોટ નેટના પેજ ક્રિએટ કરી શકો છો. પછી વીબી લેંગ્વેજ હોય, સી શાર્પ હોય, જાવા હોય. તો અહીંયા જે આપણે વેબ ફોર્મ ક્રિએટ કરે છે એ ફોર્મમાં આપણે પ્રોગ્રામિંગ અથવા કોડિંગ લેંગ્વેજ કઈ યુઝ કરશું એ આપણે સ્પેસિફાઈ કરવી પડશે. ફર્સ્ટ ઓફ ઓલ જે પેજ ડિરેક્ટિવ ટેગ છે એની અંદર, એટલે જેમ અહીંયા આપણે લખેલું છે કે પેજ લેંગ્વેજ ઇઝ ઇક્વલ ટુ વીબી, એટલે કે આપણે જે કાંઈ પણ કોડ લખશું એ બધા વિઝ્યુઅલ બેઝિકના હશે. જો આપણે સી શાર્પની અંદર કોડિંગ લખવાના હોય એસપી ડોટ નેટ ફાઇલ જે છે તેમાં, તો આપણે પેજ લેંગ્વેજ ઇઝ ઇક્વલ ટુ લખશું સી શાર્પ. એટલે કે અહીંયા જે તે લેંગ્વેજ પ્રમાણે આપણે પેજ લેંગ્વેજ માં ઓપ્શન આપણે સ્પેસિફાઈ કરશું. પછી આવશે પેજ ડિરેક્ટિવ પછી નેક્સ્ટ ઓપ્શન. જેમ આપણે અહીંયા જોઈએ છે કે સ્ક્રિપ્ટ જ્યારે આપણે ક્રિએટ કરતા હોય તો એસપી ડોટ નેટ પણ એક સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ છે, જેને આપણે એક્ટિવ સર્વર પેજ કહે છે. તો એની અંદર આપણે સ્પેસિફાઈ કરવું પડશે કે આપણી જે સ્ક્રિપ્ટ છે એ ક્યાં રન થશે. જનરલી જેમ આપણે સ્ક્રિપ્ટ યુઝ કરતા હતા ત્યાર સુધી જાવા પ્રોગ્રામિંગ યુઝ કરતા હોય તો એમાં પણ આપણે સ્ક્રિપ્ટ ટેગ યુઝ કરીએ છીએ, પણ એ જે સ્ક્રિપ્ટ છે એ ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ થાય છે.
પણ અહીંયા જે આપણે ASP પેજની અંદર જે સ્ક્રિપ્ટ કરશું એને આપણે સર્વર સાઇડ એક્ઝિક્યુટ કરવા માટે આપણે ટેગ લખશું સ્ક્રિપ્ટ અને રન એટ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ સર્વર મૂકશું. એટલે કે આ જે સ્ક્રિપ્ટ આપણે મૂકેલી છે પેજમાં એ સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે. અને પછી સ્ક્રિપ્ટમાં જેમ આપણે પેજ લખીએ છીએ કે મેથડ બનાવશું કે પેજ લોડ થાય તો તેના માટે સબ અને એન્ડ સબ ટેગ મૂકશું અને એમાં આપણે સ્પેસિફાઈ કરશું અલગ અલગ મેથડ્સ. જેમ અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે, સૌથી પહેલી મેથડ છે પેજ લોડ મેથડ. એટલે પેજ લોડ મેથડ શું કરશે કે જ્યારે આપણું પેજ એક્ટિવ થશે અથવા તો પેજ મેમરીમાં લોડ થશે ત્યારે સબ રૂટીન કોલ થશે, આ ફંક્શન કોલ થશે. એટલે આપણે જે કંઈ પણ ડેટા છે, જે પણ કોડિંગ છે કે જે આપણે પેજ લોડ થાય ત્યારે એક્ઝિક્યુટ કરાવવા છે, તો એ બધા કોડ આપણે પેજ લોડ મેથડની અંદર સ્પેસિફાઈ કરશું. જેમ અહીંયા આપેલું છે કે પેજ લોડ મેથડ ઇઝ સ્પેશિયલ મેથડ ધેટ એક્ઝિક્યુટ વેન એવર ધ પેજ ઇઝ લોડેડ ઇન અ બ્રાઉઝર. એટલે કે જ્યારે બ્રાઉઝરમાં પેજ લોડ થશે ત્યારે આ મેથડ કોલ થશે પેજ લોડ. એન્ડ બીકોઝ ધીસ મેથડ ઇઝ એક્ઝિક્યુટેડ એવરી ટાઈમ ધ પેજ ઇઝ લોડેડ. એટલે કે એવું નથી કે એક વખત જ રન થશે, જ્યારે જ્યારે બ્રાઉઝર પાછો રિફ્રેશ થશે ત્યારે પાછો પેજ લોડ મેથડ કોલ થશે. પછી આવશે પેજ ક્લાસ. કે વેન ASP.NET પેજ ઇઝ રિક્વાયર્ડ એન્ડ રેન્ડર માર્કઅપ ટુ અ બ્રાઉઝર, ASP.NET ક્રિએટ ઇન્સ્ટન્સ ઓફ ધ ક્લાસ દેટ રિપ્રેઝન્ટ યોર પેજ. એટલે કે આપણે પેજ માટે આખો એક જે ક્લાસ છે આપણે સર્વર સાઇડ રન કરશું એ બધું આપણે ડિફાઇન કરશું પેજ ક્લાસની અંદર. હવે કઈ રીતે આપણે ડિફાઇન કરશું એનું આપણે એક ઉદાહરણ લઈએ. આની છે કે ASP.NET જે પેજ ક્લાસ છે એ કઈ રીતે મેમરીમાં કોલ થશે, કઈ રીતે એક્ઝિક્યુટ થશે. તો જે અહીંયા આપણે ડાયાગ્રામ આપ્યું છે કે ઇટ શોઝ ધ ઇનહેરિટન્સ મોડલ ફોર ધ પેજ ક્લાસ ઇન સિંગલ ફાઇલ ASP.NET વેબ પેજ. એટલે કે જ્યારે આપણે એક ASP.NET અથવા તો ASPX ફાઇલ ક્રિએટ કરીએ છીએ તો એનું આખું જે ઇનહેરિટન્સ સ્ટ્રક્ચર એટલે કે એનું લાઈફ સાયકલ કઈ રીતે પેજ મેમરીમાં લોડ થશે, કઈ રીતે એક્ઝિક્યુટ થશે એનું આપણે અહીંયા ડાયાગ્રામ જોયું છે. સૌથી પહેલા તો પેજ જે ક્લાસ હશે એ સિસ્ટમ નેમસ્પેસ વેબ ડોટ UI ની અંદર ડિફાઇન કરેલો હશે ક્લાસ. તો સૌથી પહેલા તો નેમસ્પેસ છે એમાંથી ક્લાસ ડિરાઇવ થશે પેજ. એ પેજ આપણે ક્લાસ છે એને આપણી ASPX ફાઇલમાં ડિરાઇવ કરશું. ASP.ASPX પેજ ફાઇલ છે બરાબર, એનો આખો ક્લાસ જનરેટ થશે આપણી જે સોર્સ ફાઇલ હશે ASPX ડોટ, અને એ ક્લાસ એક્ઝિક્યુટ થશે કમ્પ્યુટરની અંદર. એટલે ASPX ડોટ ફાઇલની અંદર આપણે જે કંઈ પણ લખેલું હશે બેકગ્રાઉન્ડ કોડ પેજની અંદર એ બધા રન થશે સર્વર સાઇડ. અને જેટલા પણ પેજ જે આપણે ડિઝાઇન કરશું એનો એક્સટેન્શન હશે .ASPX. અને જો આપણે કોડિંગ એટલે કે ASP.NET પેજમાં GUI એટલે કે આપણું ગ્રાફિક એન્વાયરમેન્ટ હશે, ગ્રાફિક કંટ્રોલ હશે, અને એને રન કરવા માટે એટલે કે જો ગ્રાફિક કંટ્રોલમાં આપણે બટન મૂકેલા હોય, ટેક્સ્ટ બોક્સ મૂકેલું હોય, તો એની જેટલી પણ ઇવેન્ટ અથવા મેથડ રન કરવા માટે આપણે .cs અથવા તો .vb ફાઇલ લેંગ્વેજ પ્રમાણે આપણે મૂકશું. એ કઈ રીતે મૂકશું આપણે એનું ઉદાહરણ લઈએ. જેમ અહીંયા આપણે જોઈએ છે કે mypage.aspx ફાઇલ કે જેની અંદર આપણે બટન મૂકશું, ટેક્સ્ટ બોક્સ મૂકશું, એટલે કે જે આપણે GUI કંટ્રોલ છે, ગ્રાફિકલ કંટ્રોલ્સ, એ બધા આપણે મૂકશું આપણી પેજ જે ફાઇલ હશે mypage.aspx. હવે mypage.aspx છે એ પેજ કંટ્રોલ છે બરાબર, એના માટે આપણે system.web.ui માંથી એ ક્લાસને ઇનહેરિટ કરશું. અને ઇનહેરિટ કરશું ત્યારે mypage.aspx.cx ફાઇલ કે જેની અંદર જો C#ના કોડ હોય તો .cs ફાઇલ આપણે બનાવશું, અને જો વિઝ્યુઅલ બેઝિકના કોડ હશે તો .vb ફાઇલ બનાવશું. એટલે કે આપણી જે મેઇન ફાઇલ હશે ગ્રાફિક કંટ્રોલ્સ જેમાં મૂકશું એ mypage.aspx, અને જેની અંદર કોડ હશે એ આપણે ફાઇલ હશે કે જેની અંદર આપણે મેથડ્સ અથવા તો ઇવેન્ટ્સ જે આપણે છે એ ડિફાઇન કરશું એનું એક્સટેન્શન છે .asps.cx. અને .asps.cx છે એ એક્ઝિક્યુટ થશે, ઇનહેરિટ થશે આપણો ફાઇનલ ક્લાસ જે જનરેટ થશે પબ્લિક ક્લાસ mypage_aspx એટલે કે આપણો પોતાનો ક્લાસ જે પેજનો, અને એની અંદર આપણે કોલન કરી અને mypage જે સિસ્ટમનો ક્લાસ છે એને આપણે ડિરાઇવ કરશું. એટલે કે ફાઇનલ આઉટપુટ હશે જે રન થશે આપણા કોમ્પ્યુટર ઉપર.
હવે આપણે એક બીજું આજે ડિસ્કસ કરશું ASP.NET વેબ ફોર્મ વિશે. એટલે કે જો આપણે વેબ પ્રોગ્રામિંગ કરવું હોય તો એના માટે આપણને અહીંયા બિલ્ટઇન કંટ્રોલ, બિલ્ટઇન વેબ ફોર્મ કંટ્રોલ મળશે અને એની મદદથી આપણે વેબ પ્રોગ્રામિંગ કરી શકશું. કે ASP.NET વેબ ફોર્મ ઇઝ અ પાર્ટ ઓફ ધ ASP.NET વેબ એપ્લિકેશન એન્ડ ફ્રેમવર્ક એન્ડ ઇટ્સ ઇન્ક્લુડેડ ઇન ધ વિઝ્યુઅલ સ્ટુડિયો. એટલે કે જો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કરેલું હશે તો એની અંદર આપણને આ વેબ ફોર્મ્સ કંટ્રોલ મળશે કે જે આપણે ફોર્મ્સ ક્રિએટ કરવા માટે, એટલે કે જો આપણે સ્ટેન્ડર્ડન એપ્લિકેશન બનાવતા હોય તો સ્ટેન્ડર્ડન એપ્લિકેશનમાં જે આપણે ફોર્મ્સ ક્રિએટ કરીએ છીએ યુઝર પાસેથી એક્સેપ્ટ કરવા માટે કે ડિસ્પ્લે કરવા માટે, તો એ આપણે યુઝ કરશું વિથ હેલ્પ ઓફ ધ વેબ ફોર્મ. હવે વેબ ફોર્મ્સ આપણે કઈ રીતે યુઝ કરશું તો એના માટે વિઝ્યુઅલ સ્ટુડિયો, જેની અંદર આપણને ઓપ્શન હશે ઇન્ટિગ્રેટેડ પાર્ટ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ માઇક્રોસોફ્ટ આપેલું જ છે વિઝ્યુઅલ સ્ટુડિયો, કે જેમાં આપણે ફાઇલ અને ન્યૂ જ્યારે ક્રિએટ કરશું તો આપણને પૂછશે કે તમારે ફોર્મ્સ ક્રિએટ કરવું છે તો ફોર્મ્સનું નવું નામ આપવાનું છે, ફોર્મ્સને સેવ કરવાનું છે, પછી લેંગ્વેજ એમાં સ્પેસિફાઈ કરવાનું છે કે ફોર્મ્સ તમારે કઈ લેંગ્વેજમાં ક્રિએટ કરવું છે, સી શાર્પ લેંગ્વેજમાં છે, વિઝ્યુઅલ બેઝિક છે કે જાવામાં છે. હવે ASP.NET વેબ ફોર્મ્સ શું છે એની વિશે થોડી માહિતી લે. Based on Microsoft ASP.NET technology, in which code that run on a server dynamically generate a web page output to browser or client side. એટલે કે આપણે જે વેબ ફોર્મ ક્રિએટ કરશું એ સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે અને આઉટપુટ જે આપણે જોશું એ ક્લાયન્ટ સાઇડ હશે. આ વેબ ફોર્મ છે કમ્પેટેબલ વિથ એની બ્રાઉઝર ઓર મોબાઈલ ડિવાઇસ. એટલે જો આપણે વેબ ફોર્મ ડિઝાઇન કરેલું હશે તો એ વેબ ફોર્મ્સ આપણે કોઈ પણ મોબાઈલ્સમાં અથવા તો કોઈ પણ બ્રાઉઝર, કારણ કે અત્યારના બધા બ્રાઉઝર વેબ ફોર્મ સપોર્ટ કરે છે, એમાં એક્ઝિક્યુટ થશે આપણા કોડ એન્ડ વેબ પેજ ઓટોમેટિકલી રેન્ડર ધ કરેક્ટ બ્રાઉઝર કમ્પ્લાયન્ટ HTML ફોર ફીચર સચ એઝ સ્ટાઇલ, લેઆઉટ એન્ડ સો ઓન. એટલે કે વેબ ફોર્મમાં આપણે જો કંટ્રોલ યુઝ કરેલા હશે, સ્ટાઇલ યુઝ કરેલી હશે, તો એ બધી સ્ટાઇલ ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ થશે અને જેટલા કંટ્રોલ સર્વર સાઇડ હશે એ બધા સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે. કમ્પેટેબલ વિથ એની લેંગ્વેજ સપોર્ટેડ બાય .NET કોમન લેંગ્વેજ રન ટાઈમ. એટલે કે વેબ ફોર્મ જ્યારે આપણે ક્રિએટ કરશું ત્યારે આપણે વાત કરી કે ફોર્મ્સમાં આપણે વિઝ્યુઅલ બેઝિક લેંગ્વેજ પણ યુઝ કરી શકશું, સી શાર્પ પણ યુઝ કરી શકશું, જાવા પણ યુઝ કરી શકશું. એટલે જ્યારે આપણે ફોર્મ્સ ક્રિએટ કરશું ત્યારે જ આપણે લેંગ્વેજ સ્પેસિફાઈ કરવાની હશે કે તમારે ફોર્મ્સ કઈ લેંગ્વેજમાં ક્રિએટ કરવું છે. બિલ્ટ ઓન માઇક્રોસોફ્ટ .NET ફ્રેમવર્ક, ધીસ પ્રોવાઈડ ઓલ બેનિફિટ ઓફ ધ ફ્રેમવર્ક ઇન્કલુડિંગ અ મેનેજ એન્વાયરમેન્ટ, ટાઈપ સેફ્ટી એન્ડ ઇનહેરિટન્સ. એટલે કે ફોર્મ્સની અંદર આપણને જો કંટ્રોલ યુઝ કરેલા હશે તો, ફોર્મ્સની અંદર જો આપણે સિક્યુરિટી ફીચર્સ મૂકેલા હશે તો, આ બધા કોડ જેને આપણે મેનેજ કોડ પણ કહીએ છીએ કે સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે, એ બધા કોડ ASP.NET ની અંદર આપણને બિલ્ટ ઇન મળશે. એન્ડ ફોર્મ્સ આર ફ્લેક્સિબલ બીકોઝ યુ કેન એડ યુઝર ક્રિએટ એન્ડ થર્ડ પાર્ટી કંટ્રોલ્સ ટુ ધેમ. એટલે કે વેબ ફોર્મ છે એ આપણને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે કે જેમાં આપણે એડ કરવા માટે, ડિલીટ કરવા માટે, અપડેટ કરવા માટે, ડેટા ડિસ્પ્લે કરવા માટે તમને એક એન્વાયરમેન્ટ અથવા તો કન્ટેનર પ્રોવાઈડ કરશે. હવે વેબ ફોર્મ છે એ આપણને શું પ્રોવાઈડ કરશે તો કે સેપરેશન ઓફ HTML એન્ડ અધર UI કોડ ફ્રોમ એપ્લિકેશન લોજિક. અત્યાર સુધી આપણે જે વેબ પ્રોગ્રામિંગ કદાચ કરતા હોય, પછી PHP હોય કે HTML કોડ હોય, તો તેમાં શું હતું કે PHP સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ જેમ આપણે શીખા, તો PHP ની અંદર શું હતું કે .php તમે ફાઇલ બનાવો તો તમારા કોડ પણ એ .php ફાઇલમાં હશે, સોર્સ કોડ જેને આપણે કહે છે અથવા તો જેને મેથડ્સ કહે છે, અને આપણા યુઝર કંટ્રોલ જેને આપણે UI કહે છે કે ટેક્સ્ટ બોક્સ છે, લિસ્ટ બોક્સ છે, બટન, એ પણ આપણી .php ફાઇલમાં હશે. પણ અહીંયા ASP.NET આપણને થોડુંક અલગ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે. HTML ટેગ જેને આપણે ટેક્સ્ટ બોક્સ, લિસ્ટ બોક્સ, ટેક્સ્ટ કે GUI કંટ્રોલ જે કહે છે અથવા યુઝર ઇન્ટરફેસ કંટ્રોલ કહે છે, એ બધા અલગ ફાઇલમાં હશે, જેમ આપણે વાત કરી .aspx. અને આપણા જેટલા કોડ, એટલે કે માનો કે બટન હોય તો બટનની ક્લિક ઇવેન્ટ હોય, ટેક્સ્ટ બોક્સ હોય તો ટેક્સ્ટ બોક્સની ચેન્જ ઇવેન્ટ હોય, તો આ બધા માટેના કોડ છે એ અલગ સેપરેટ ફાઇલમાં હશે. જેમ આપણે વાત કરી કે જો C# યુઝ કરતા હોય તો .ch લેંગ્વેજ હશે, CS ફાઇલ હશે, જો આપણે યુઝ કરતા હોય VB તો .vb ફાઇલ હશે, કોડ ફાઇલ. એટલે કે અહીંયા ASP.NET આપણે એક અલગ સેપરેશન સિક્યુરિટી ફીચર આપ્યું છે કે તમારા યુઝર કંટ્રોલ્સ અલગ રાખો જેને આપણે પ્રોગ્રામિંગ
કોડ કહે છે, અને આપણું એપ્લિકેશન લોજિક કે જેમાં આપણે કોડ લખશું કે મેથડ એક્ઝિક્યુટ થાય તો કંટ્રોલ ઇવેન્ટ કોઈ એક્ઝિક્યુટ થાય તો, જે બિઝનેસ લોજિક જે આપણે છે એને અલગ આપણે સેપરેટ ફાઇલમાં રાખશું. અને એના માટે ASP.NET અલગ અલગ કંટ્રોલ્સ આપણને પ્રોવાઈડ કરેલા છે જે આપણે યુઝ કરશું. હવે આપણે થોડાક સ્ટાન્ડર્ડ કંટ્રોલ જેને આપણે HTML કંટ્રોલ્સ કહે છે એના વિશે થોડી વાત કરીએ. તો કે HTML કંટ્રોલ્સ કોપી ઓફ એક્ચ્યુઅલ HTML એલિમેન્ટ ધેટ વી આર યુઝિંગ ઇન ટુ HTML ફાઇલ. જેમ આપણે નોર્મલી HTML ફાઇલ બનાવતા હોય તો એમાં HTML માટેના ટેગ યુઝ કરતા કે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ, ટાઈપ ઇક્વલ ટુ બટન. આ સેમ કોડ ASP.NET કંટ્રોલ્સ તરીકે અહીંયા આપણને પ્રોવાઇડ કરેલા છે. એટલે કે અહીંયા જે આપણે જોઈએ છે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, એ કોઈ HTML કંટ્રોલ નથી, HTML ટેગ નથી, પણ આ HTML કંટ્રોલ આપણને પ્રોવાઇડ કર્યા છે ASP.NET, વિચ ઇઝ સિમિલર ટુ HTML ટેગ. HTML ટેગમાં થોડીક લિમિટેશન હતી કે અહીંયા જે આપણે કોડ લખીએ છીએ કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, તો આ જે ટેગ છે એ ક્લાયન્ટ સાઇડ જ રન થશે, એટલે કે ક્લાયન્ટના બ્રાઉઝરમાં એક્ઝિક્યુટ થશે, એટલે એમાં આપણે સિક્યુરિટી ફીચર નથી મૂકી શકતા. પણ આ જ કોડ છે એને આપણે કંટ્રોલમાં કન્વર્ટ કરીએ તો થોડીક એડિશનલ ફીચર કે એડવાન્સ ફીચર આપણને મળશે, જેમ અહીંયા આપણે નીચે જોશું કે આ જ કંટ્રોલ છે તો એમાં આપણે એક વસ્તુ ખાલી ચેન્જ કરી છે કે ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ, પણ એક આપણે એટ્રીબ્યુટ એડ કર્યું છે રન એટ ઇઝ ઇક્વલ ટુ સર્વર. એટલે કે શું થશે કે આ જે હવે HTML ટેગ નથી, આ HTML કંટ્રોલ છે, અને એ કંટ્રોલ છે હવે ક્લાયન્ટ સાઇડ ઉપર એક્ઝિક્યુટ નહીં થાય, સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે. એટલે કે અહીંયા આપણને સિક્યુરિટી ફીચર મળશે કે જેટલા પણ કોડ, જેટલા પણ કંટ્રોલને આપણે ક્લાયન્ટ સાઇડ રન કરવા હોય તો આપણે નોર્મલી HTML ટેગ કંટ્રોલ તરીકે યુઝ કરશું, પણ એડિશનલ એટ્રીબ્યુટ આપણે એમાં સેટ કરી દેશું રન એટ સર્વર, તો એ બધા ટેગ અથવા બધા કંટ્રોલ છે HTML જે ASP.NET આપેલા છે એ બધા સર્વર સાઇડ રન થશે. હવે કેટલા કોડ અથવા કેટલા કંટ્રોલ અવેલેબલ છે HTML ના, તો ઓલમોસ્ટ સિમિલર ટુ ધ HTML ના જેટલા પણ કંટ્રોલ્સ આપેલા છે, જેમ કે રેડિયો બટન છે, ટેક્સ્ટ બોક્સ છે, ટેક્સ્ટ એરિયા છે, ફાઇલ માટે ફાઇલ ફિલ્ડ છે, ચેક બોક્સ છે, ટેબલ છે, આ બધા જેને અત્યાર સુધી આપણે HTML ટેગ કહેતા, અહીંયા ASP.NET આ બધા ટેગને HTML કંટ્રોલ તરીકે પ્રોવાઈડ કરેલા છે, એટલે કે આપણે અહીંયા યુઝ કરી શકશું. અને એ બધાની મેથડ્સ જેમ કે કંટ્રોલ્સની ક્લિક મેથડ હોય, ઓન માઉસ હોય, ઓન ક્લિક હોય, આ પણ અહીંયા આપણને મળશે બિલ્ટ ઇન વિથ હેલ્પ ઓફ ધીસ ASP.NET કંટ્રોલ. સર્વર સાઇડ કંટ્રોલ જે આપણે યુઝ કરીએ છીએ, તો જેમ આપણે વાત કરી કે ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ કંટ્રોલમાં એક જ મેજર ડિફરન્સ છે કે જો આપણે ટેગની અંદર, એટલે કે અત્યાર સુધી આપણે જો ટેગ લખીએ છીએ પછી ટેક્સ્ટ બોક્સ હોય કે લિસ્ટ બોક્સ હોય કે બટન હોય, તો જો સ્ટાન્ડર્ડ કંટ્રોલ હશે તો એ કંટ્રોલ છે બરાબર એ આપણે HTML જેમ યુઝ કરતા હતા તેમ જ યુઝ કરી શકશું. પણ તમારે પ્યોર સર્વર સાઇડ કંટ્રોલ કે જેને ASP.NET કંટ્રોલ્સ આપણે કહે છે સર્વર સાઇડ કંટ્રોલ, તો એના માટે થોડીક સિન્ટેક્સ ચેન્જ થશે. જેમ અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ છે ટેક્સ્ટ બોક્સનું, તો નોર્મલી આપણે અહીંયા ટેક્સ્ટ બોક્સ છે એને ટેગ તરીકે કંટ્રોલ તરીકે યુઝ નહીં કરી શકીએ, એને અહીંયા ક્લાસ તરીકે યુઝ કરશું. એટલે આપણી સિન્ટેક્સ કઈ રીતે હશે કે આપણે સૌથી પહેલા યુઝ કરશું ASP:, અને પછી જે તે કંટ્રોલનું ક્લાસ ફાઇલ આપણે કોલ કરશું. જેમ ટેક્સ્ટ બોક્સ માટે ક્લાસ આપેલું છે ટેક્સ્ટ બોક્સ, લેબલ માટે લેબલ, બટન માટે બટન, અને અહીંયા આપણે સ્પેસિફાઈ કરશું જેટલા પણ કંટ્રોલ જે આપણે સર્વર સાઇડ કંટ્રોલ્સ અને ASP.NET કંટ્રોલ યુઝ કરવા હશે, તો એના આપણે બાઇન્ડ કરશું ASP લેબલ અથવા તો ASP ટેક્સ્ટ બોક્સ અથવા તો ASP બટનની અંદર. એટલે અહીંયા આપણે જોઈએ છે કે જેટલા પણ HTML ના કંટ્રોલ છે તે બધા કંટ્રોલ ASP.NET ના કંટ્રોલ તરીકે પણ આપણે યુઝ કરી શકશું, પણ ડિફરન્સ ખાલી એટલો હશે કે આ બધા કંટ્રોલ સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે, ક્લાયન્ટ સાઇડ નહીં. જરા રીચ સેટ ઓફ ધીસ લાઇબ્રેરી જેમ આપણે જોઈએ છે, અહીંયા લિસ્ટ આપેલું છે જેટલા કંટ્રોલ્સ આપણે HTML માં જોઈ ગયા હતા એ બધા કંટ્રોલ્સ આપણને અહીંયા મળશે ASP.NET સર્વર સાઇડ કંટ્રોલ્સની અંદર. એટલે આપણે જે બે વસ્તુ અત્યારે ડિસ્કસ કરી, એક તો ક્લાયન્ટ સાઇડ કંટ્રોલ્સ અને બીજા સર્વર સાઇડ કંટ્રોલ્સ. હવે આ બધાની પ્રોપર્ટી પણ ઓલમોસ્ટ સેમ હશે જે અત્યાર સુધી આપણે લેબલમાં, ટેક્સ્ટ બોક્સમાં કે યુઝ કરતા હતા,
કે જેમ આઈડી આપણે સ્પેસિફાઈ કરશું કે પ્રોગ્રામેટિકલી કોઈ કંટ્રોલને આપણે એક્સેસ કરવું હોય તો એને આઈડીથી એક્સેસ કરી શકશું, એક્સેસ કી આપવી હોય, બીજી પ્રોપર્ટી જેમ બેક કલર છે, બોર્ડર કલર છે, બોર્ડર સ્ટાઇલ છે, બોર્ડર વિડ્થ છે, આ બધી જેટલી પણ પ્રોપર્ટી છે, કારણ કે હવે આ કંટ્રોલ્સ છે એ ટેગ નથી પણ આ બધે કંટ્રોલની ક્લાસ ફાઇલ આપેલી છે, એટલે આ ક્લાસ ફાઇલની બધી પ્રોપર્ટી આપણે જે નોર્મલી આપણે HTML ટેગમાં સેટ કરતા એ જ બધી વસ્તુ આપણે ક્લાસની પ્રોપર્ટી તરીકે અહીંયા સેટ કરી શકશું. જેમ અહીંયા આપણે જોઈએ છીએ કે બધા કંટ્રોલ્સ આપેલા છે અને બધી પ્રોપર્ટી પણ ઓલમોસ્ટ કોમન આપેલી છે. અને અહીંયા આપણે છેલ્લે એક HTML પેજનું એક્ઝામ્પલ જોશું, SPX પેજ, કે જે નોર્મલ સિમિલર ટુ HTML ફાઇલ જેવું જ હશે જેમાં આપણે HTML ટેગ યુઝ કરીએ છીએ, પણ હેડ જે ટેગ છે એમાં આપણે એક એટ્રીબ્યુટ લખશું રન એટ ઇઝ ઇક્વલ ટુ સર્વર. એટલે કે જે આપણે હેડ ટેગ જે આપીએ છીએ એ ક્લાયન્ટ સાઇડ એક્ઝિક્યુટ નહીં થાય, એ સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે. એ સિવાય આપણે અહીંયા જોશું કે ફોર્મ કંટ્રોલ છે, તો જેમ આપણે ફોર્મ ડિફાઈન કરે છે ફોર્મ ID ઇઝ ઇક્વલ ટુ ફોર્મ નું નામ છે, પણ અહીંયા આપણે સ્પેસિફાઈ કરશું રન એટ ઇઝ ઇક્વલ ટુ સર્વર, તો આ ફોર્મ પણ સર્વર સાઇડ એક્ઝિક્યુટ થશે. એટલે કે જેટલા પણ કંટ્રોલ્સ આપેલા છે એ કંટ્રોલ્સમાં આપણે એક એટ્રીબ્યુટ એડ કરી છે રન એટ ઇઝ ઇક્વલ ટુ સર્વર, અને ફાઇલ અપલોડ છે, લેબલ છે, બટન છે, એ આપણે સ્ટાન્ડર્ડ કંટ્રોલ યુઝ નથી કરતા, HTML ટેગ યુઝ નથી કરતા, પણ ASP.NET ના ક્લાસ યુઝ કરે છે, લેબલ ક્લાસ છે, બટન ક્લાસ છે, અથવા તો ફાઇલ અપલોડ ક્લાસ છે. અને આ બધાને એક્ઝિક્યુટ કરવા માટે કે એટલે કે ફાઇલ જ્યારે કોઈ અપલોડ કરે તો બટન ઉપર ક્લિક કરે તો એના માટે આપણે એક અલગ ફાઇલ બનાવશું. જેમ C#માં કોડિંગ કરતા હોય તો ASP.ASPX.CX ફાઇલ બનાવશું, VBમાં કોડ કરતા હોય તો ASPX.VB ફાઇલ બનાવશું, અને એમાં આપણે જે તે મેથડ ડિફાઇન કરશું. જેમ અહીંયા આપણે એક ઇવેન્ટ સ્પેસિફાઈ કરેલી છે, મેથડ સ્પેસિફાઈ કરેલી છે કે પ્રોટેક્ટેડ વોઇડ બટન 1 અંડરસ્કોર ક્લિક. એટલે કે જો બટન 1 જે આપણે ડિફાઇન કરેલું છે, જેનું નામ આપણે આઈડી આપેલું છે, જો એની ઉપર ક્લિક કરે તો આપણે એની અંદર જેટલા પણ કોડ એક્ઝિક્યુટ કરવા હોય એ કોડ આપણે અહીંયા સ્પેસિફાઈ કરશું. હવે આપણે જોશું કે ASP.NET પેજ છે એની લાઈફ સાયકલ, એટલે કે ASP.NET પેજ જ્યારે આપણે એક્ઝિક્યુટ કરશું તો કઈ રીતે એક્ઝિક્યુટ થશે, સૌથી પહેલા કઈ મેથડ કોલ થશે, તેમાં સૌથી પહેલા લાઈફ સાયકલના અલગ અલગ સ્ટેજ આપણે થોડાક ડિસ્કસ કરશું. કે સૌથી પહેલા તો પેજ રિક્વેસ્ટ જે યુઝર આપશે કે એને કયું પેજ કોલ કરવું છે, રિક્વેસ્ટ બ્રાઉઝરમાંથી પણ આવશે અથવા તો સ્ટેન્ડર્ડ એપ્લિકેશન હશે, તો પછી આવશે સ્ટાર્ટ સ્ટેજ. એટલે કે અહીંયા આપણે સ્પેસિફાઈ કરશું કે જ્યારે ફોર્મ સ્ટાર્ટ થાય ત્યારે શું કરશું, એટલે કે કોલ થાય ત્યારે. પછી આવશે ઇનિશિયલાઇઝેશન, એટલે કે ઇનિશિયલાઇઝેશન એટલે કે આપણે જો કોઈ પ્રોપર્ટી અથવા તો કોઈ મેથડ્સ પ્રોપર્ટી છે અથવા તો કોઈ વેરિયેબલ છે એને ઇનિશિયલાઇઝ કરવા હોય ડ્યુરિંગ ધ પેજ, તો એ આપણે ઇનિશિયલાઇઝ પોર્શનમાં આપશું. ઇનિશિયલાઇઝ થઈ ગયા પછી મેમરીમાં ફોર્મ લોડ થશે, એટલે કે ડ્યુરિંગ લોડ ઇફ અ કરંટ રિક્વેસ્ટ ઇઝ પોસ્ટ બેક કંટ્રોલ પ્રોપર્ટીઝ આર લોડેડ ઇન ટુ ઇન્ફોર્મેશન. એના પછી આવશે પોસ્ટ બેક ઇવેન્ટ હેન્ડલિંગ, એટલે કે કોઈ ઇવેન્ટ ફાયર થશે, જેમ આપણે બટનની ક્લિક ઇવેન્ટ કહે છે અથવા તો વેલિડેશન સેટ કરે છે, તો વેલિડેશનની ઇવેન્ટ સેટ થયા પછી શું કરવું છે એ આપણે સ્પેસિફાઈ કરશું પોસ્ટ બેક હેન્ડલિંગમાં. પછી ફોર્મ આખું રેન્ડર થશે, રેન્ડર એટલે કે જે GUI કંટ્રોલ્સ આપણે યુઝ કર્યા, UI કંટ્રોલ યુઝ કર્યા છે એનું સ્ક્રીન ઉપર આઉટપુટ આવશે, કે ટેક્સ્ટ બોક્સ મૂકેલું છે તો ટેક્સ્ટ બોક્સ કઈ રીતે સ્ક્રીન ઉપર આવશે, એની સાઇઝ શું હશે, કલર શું હશે, એ બધું રેન્ડરિંગ આ પોર્શનમાં થશે. અને છેલ્લે અનલોડ થશે ફોર્મ, અને અનલોડ ઇવેન્ટ ઇઝ રેડ આફ્ટર પેજેસ બીન ફૂલી રેન્ડર્ડ, એટલે કે આખું પેજ રેન્ડર થઈ ગયા પછી સક્સેસફુલી આઉટપુટ આવી ગયા પછી અનલોડ મેથડ છેલ્લે કોલ થશે. એટલે આથી આપણા પેજની લાઈફ સાયકલ કે જે ASP.NET પેજ લાઈફ સાયકલ છે, કે જેમાં આપણે અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના કોડ આપણે સ્પેસિફાઈ કરશું. હવે કઈ રીતે કરશું એના માટે આપણે એક પ્રોગ્રામનું એક્ઝામ્પલ લેશું અહીંયા. એટલે અત્યારે આ લેક્ચરમાં આપણે લાઈફ સાયકલ સુધી રાખી છે, નેક્સ્ટ આપણે લેક્ચર જે ડિસ્કસ કરશું તેમાં આપણે વેલિડેશન કંટ્રોલ્સ અથવા તો કઈ રીતે ફોર્મને વેલિડેટ કરાવવા એના વિશે થોડીક માહિતી મેળવશું.